સુરત થી પરપ્રાંતિયોના ઘસારા ને ખાડવા પાલેદ નજીક આવેલા વડોદરાના સરહદી ગામ હળદરવા પાસે કડક ચેકિંગ હાથ ધરાયું. ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. છેલ્લા 40 દિવસથી ચાલી રહેલું લોકડાઉન મુખ્યત્વે પરપ્રાંતિય કામદારો માટે શિરોવેદના સમાન પુરવાર થવા પામ્યું છે. પોતાના વતન જવા માંગતા પરપ્રાંતિય કામદારોને સરકાર દ્વારા પરમિશન આપી જવા દેવાતા સુરત તરફથી મોટા પાયે પરપ્રાંતિયોને હિજરત પોતાના વતન તરફ શરૂ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ભરૂચના પાલેજ નજીક આવેલા વડોદરા જિલ્લાના સરહદી ગામ હળદરવા પાસે શનિવારે સવારે મોટી સંખ્યામાં કરજણ તેમજ વડોદરા જિલ્લા પોલીસનો કાફલો ઉતારી દઈ માર્ગ પર બેરિકેડ મૂકી દઈ સુરત તરફથી જઈ રહેલા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. પરમિશન સાથેના વાહનોને પોલીસ દ્વારા તપાસી જવાઈ દેવાયા હતા તેમજ પરમિશન વિનાના વાહનોની સઘન તપાસ હાથ ધરાઈ હતી. આમ કોરોના વાયરસના પગલે હવે સુરત તરફથી પરપ્રાંતિય કામદારોના ઘસારાના પગલે પુનઃ પોલીસને ખડે પગે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ જવાની નોબત ઊભી તથા થવા પામી હતી. છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા લોકડાઉનના પગલે મુખ્યત્વે જે કામદાર વર્ગ છે એ ખૂબ જ મુસીબતમાં મુકાઈ ગયો હોવાથી અને હાલ લોકડાઉન થોડું હળવું થતાં જ સુરત તરફથી જે પરપ્રાંતિયો પોતાના વતન તરફ જઈ રહ્યા છે તેઓને જો પરમિશન હોય તો જ પોલીસ આગળ વધવાની છે અને પરમિશન વગરના જે હોય છે તેઓને પરત મોકલે છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં સ્થાનિક પોલીસ આવેલા હળદરવા ગામમાં છે. સર્જન પોલીસ દ્વારા એક ચેકપોસ્ટ ઊભી કરાઈ છે અને આવતા જતા વાહનોની ખૂબ જ કડક ચેકિંગ હાથ ધરાઈ રહી છે અને જેઓ પાસે પરમિશન હોય છે તેઓને ત્યાંથી રવાના યાકુબ પટેલ સાથે જડેશ ટીવી કરજણ.